सेमेस्टर 3 संस्कृत इलेक्टिव 1 201 प्रास्ताविक विलास डॉक्टर मीना व्यास श्री पी के चौधरी महिला आर्ट्स कॉलेज। आजे आगळ भाषांतर जोईए तो श्लोक नंबर 20 एक लीटी बोली जाऊं छू ए प्रमाणे पुस्तक में जोई लेजो। अपनित परिमलांतर कथे पदम न्यस्य देवतरु कुसुमे। अपनित परिमलांतर कथे पदम न्यस्य देवतरु कुसुमे। भाषांतर आ मुजब थसे, ज्या बीजी सुगंधनी वात दूर थई गई छे एवा देव वृक्षना पुष्प पर पगलू मांड्या पछी पण हे भ्रमर, जो तू बीजा पुष्प पर जवानी इच्छा करे तो धन्य छे तने। अहीं कटाक्षयुक्त शैलीनो प्रयोग थयेलो छे। अप्रस्तुत बाबतो जोईए तो देव वृक्षना फूल छे, कल्पतरु देव वृक्षना फूल, परिमल, परिमल एटले एनी सुवास फैलावी पवन द्वारा का तो फैलावू, अन्य पुष्प अने भ्रमर, आ अप्रस्तुत थयु। हवे प्रस्तुत एमांथी शुं बतावी छे जोईए तो जेवी रीते देववृक्षनो पुष्प छे एवी रीते समाजमां उत्तम माणसो पण छे। देववृक्षनी कल्पना करी छे अने एम के एनी परिमल एनी सारी सुवास ए चारे तरफ प्रसरे छे। मोगरो पड़ो हो तो एनी सुवास उपर थी आपने खबर पड़ी जाए कि अहीं मोगरो छे। एटले एम के जे फूल छे एनी सुवास परिमल चारे तरफ फैलाय छे। एवी ज रीते उत्तम माणसनी अहीं वळी पाछू भगवद गीता आव्यु, त्रण प्रकारना माणसो, उत्तम मध्यम निम्न। तो उत्तम प्रकारना माणसो छे एनी कीर्ति, कीर्ति एटले एनी यशगाथा, एनी ओळख, एनो परिचय ए चारे तरफ फैलायेलो होय छे। केम तो एने समाजमां सात्विक भाव साथे काम करेलू छे। बीजी बाबत समजावी के भ્રમર છે દેવવૃક્ષના પુષ્પ પર પણ બેસે છે અને અન્ય પુષ્પ પર પણ જવાની ઈચ્છા રાખે છે। હવે કટાક્ષ આવ્યો કે આ યોગ્ય નથી, કેમ? કેમ કે સમાજમાં સામાન્ય વ્યક્તિ પણ છે અને એ સારા સારનો સાર સમજી શકતી નથી। જ્યાં સુધી આપણને શું સારું અને શું ખોટું એનો અર્થ એની આપણા મગજમાં કોઈ ક્લિયરિટી ના હોય તો આપણે સારું કહ્યું ને ખરાબ કહ્યું એ જુદું પાડી શકતા નથી। સામાન્ય વ્યક્તિની બાબતમાં એવું છે કે એને સારા સારનો સાર સમજ નથી એટલે એ સામાન્ય વ્યક્તિ ગણાયો છે, પણ ભ્રમર જેવું કરી શકાય નહીં। એમ કે ઉત્તમ માણસને છોડીને સામાન્ય પાસે જાઓ તો ઉત્તમ માણસની કીર્તિ તો પ્રસરેલી જ છે, સમાજમાં જ્યાં જ્યાં જરૂર છે ત્યાં તમે સામાન્ય વ્યક્તિ પાસે જશો તો એને સારા સારનો ખ્યાલ નથી એટલે એ તમને નિર્ણયાત્મક તબક્કે પહોંચાડશે નહીં। પણ ઉત્તમ માણસ છે એ તો એની કીર્તિ ફેલાયેલી છે, એને શોધવાની જરૂર નથી, એની પાસે જશો એને ખ્યાલ છે ઉત્તમ કયો છે એટલે કે સારા સાર કોને કહેવાય, સારું અને ખરાબ। એટલે તમે કોઈ નિર્ણય લેવા માગતા હોય, તમે સમાજને કંઈ ઉપયોગી થવા માગતા હો તો ઉત્તમ માણસ પાસે જવાય, સામાન્ય માણસ પાસે જઈ શકાય નહીં। કેમ?
તો એમ કે ભ્રમર છે એ અન્ય પુષ્પ પર જવાની ઈચ્છા રાખે તો એ યોગ્ય ગણાય નહીં. આપણે જરૂર છે સમાજમાં કાંઈ કામ કાર્ય લેવું છે, આપણે કોઈ સદગુણ પ્રસારવો છે, આપણે કોઈ બાબતમાં ઉપયોગી થવું છે, તો કોની પાસે જઈ શકાય? ઉત્તમ માણસ પાસે, બીજા પાસે જઈ શકાય નહીં. ત્યાર પછી બીજો શ્લોક જોઈએ તો 23 નંબર 23, એક લીટી બોલી જઉં છું, પુસ્તકમાં જોઈ લેજો. એકસ્ત્વમ ગહને અશ્મિન કોકિલ ન કલમ કદાચિદપી કુર્યા. એકસ્ત્વમ ગહને અશ્મિન કોકિલ સોરી કોકિલ ન કલમ કદાચિદપી કુર્યા. ભાષાંતર જોઈએ. હે કોયલ, આ જંગલમાં તું એકલો મધુર ટવકાર ક્યારેય કરીશ નહીં, જેથી આ ક્રૂર કાગડાઓ આ તો આપણી જાતિનું છે એમ માનીને તને મારે નહીં. અપ્રસ્તુત બાબતો કઈ છે? કોયલ અને કાગડો. પ્રસ્તુત બાબત કઈ બતાવી છે? તો નિસહાય પંડિત અને નિર્ગુણી દુર્જન, આ બે પ્રસ્તુત બાબતો છે. અહીંયા કાલિદાસના અભિજ્ઞાન શાંકુંતલનો પણ એક શ્લોક જોઈ શકાય છે કે એમાં કાલિદાસે કીધું છે કે માદા એટલે કે સ્ત્રી, સ્ત્રીલિંગ એ પહેલેથી ચપળ હોય છે. કેમ? તો એમ કે કોયલ અને કાગડાનો રંગ એક સરખો છે, એટલે કોયલ કાગડાના માળામાં પોતાના બચ્ચા મોટા કરી દે છે. જો એ બોલે તો જ ખબર પડે કે આ કોયલ છે કે કાગડો. અહીંયા પણ એ જ વાત રજૂ કરી છે કે કોયલનો ટવકાર એ આપણને ખબર છે, કૂવું બોલે અને આપણને સાંભળવો પણ ગમે. એ ટવકાર ઉપરથી આપણે કોયલને ઓળખીએ છીએ અને કાગડો બોલે કાકા, એના ઉપરથી આપણે કાગડાને ઓળખીએ છીએ. બાકી દૂર બેઠા હોય ઝાડ ઉપર તો કોયલ અને કાગડો બંને સરખા દેખાય. અહીંયા સમાજ નિદર્શન કરાવ્યું છે પંડિત રાજ જગન્નાથે. શું? તો એમ કે મધુર ટવકાર કોયલનો છે, એ જો એક જંગલમાં એકલો એનો ટવકાર સંભળાશે તો કાગડાઓ સમજી જશે કે આ કોયલ છે. અને કાગડા હોય એ તમે જોજો, મોટે ભાગે આજે બહાર જઈને ઘરે વૃક્ષ ઉપર કે ક્યાંય નીચે જોજો, કાગડો હોય એ કા કા કરે, એટલે એક કાગડો નહીં રહે, ત્યાં કાગડાઓનું ટોળું આવી જશે. એટલે એ ટોળું શું કરે કે જે વસ્તુ માટે ભેગું થયું છે એ વસ્તુ માટે એકત્રિત થઈ જાય. ધારો કે કોઈ માંસનો ટુકડો છે, કોઈ વસ્તુ છે, કોઈ બાબત હોય, કોઈ માળો વિખરી ગયો હોય અને એ માળાને સરખો કરવો છે, તો કા કા કરીને કાગડા એકલા નહીં રહે. તમે આ ઓબ્ઝર્વેશન કરજો, એનું આખું ટોળું આવી જશે. એટલે દુર્જનોમાં પણ એવું જ હોય કે એનું આખું ટોળું આવી જાય. હવે અહીંયા કોયલ સામે આપણને એમ કીધું કે નિસહાય પંડિત, કોયલ એનો ટવકાર કરશે, કોયલોના ટોળા નહીં હોય જોજો. તો એમ કે એ ટવકાર છે એ માત્ર એકલાને જ સંભળાશે, સમાજને સંભળાશે, એટલે એ નિસહાય છે. જ્યારે કાગડા છે તો એક સામટા ટોળામાં આવવાના, દુર્જન છે અને એ અવાજ ઉપરથી ઓળખી જશે તો કોયલને મારી નાખશે, એટલે તને મારશે નહીં એવું માનીશ નહીં. અહીંયા સમાજનું નિદર્શન એ રીતે કરાવ્યું છે કે જે સારી વ્યક્તિ છે એ એકાદ એકાદ ફરતી હોય છે, જ્યારે દુર્જન છે એ આખા ટોળામાં હોય. અને સજ્જન અને દુર્જનની જ્યારે ઓળખ થઈ જાય છે ત્યારે દુર્જનોનું ટોળું સજ્જનોને નુકસાન નહીં પહોંચાડે એવું માનવું નહીં, એ પહોંચાડે, કારણ કે એ ટોળું ભેગું થઈ ગયું છે. એટલે અહીંયા આપણને કોયલ અને કાગડા દ્વારા પંડિત માણસો અને દુર્જન માણસો, સજ્જન માણસો, દુર્જન માણસો, જે સજ્જન છે એ એકાકી હોય છે, જ્યારે દુર્જન હોય છે એ ઘણા બધા સાથે હોય છે.